આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેર એટલે કે લીલવાની કચોરીની રેસીપી. તો ચાલો જોઈએ કે લીલવાની કચોરી કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો આપણે એક કડાઈમાં એક લીટર જેટલું પાણી લઈશું અને તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરવાનું છે. ખાંડ અને મીઠાને આપણે પાણીમાં આ રીતે હલાવી અને ઓગાળી લેવાનું છે. ખાંડ અને મીઠું બરાબર ઓગળી જાય તે પછી આપણે તેમાં 500 ગ્રામ લીલી તુવેરના દાણા એડ કરીશું. દાણાને આપણે સૌથી પહેલાં એકવાર ધોઈ લઈશું અને ધોયા પછી જ તેમાં એડ કરીશું. દાણાને પણ એકવાર સરસ રીતે હલાવી લઈએ અને હવે આપણે તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશું. અને હવે લગભગ 7-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો એકવાર આપણે ચેક કરી લઈએ કે લીલવા છે તે બફાઈ ગયા છે કે નહીં. તો આ રીતે દબાવીને ચેક કરીશું, સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે લીલવામાંથી વધુ પાણી નીકાળી લઈશું. તો તેની માટે મેં આ રીતે ગળણીનો ઉપયોગ કર્યો છે અને એક બાઉલમાં ગળણીને રાખી મૂકીશું એટલે એક્સ્ટ્રા પાણી છે તે બધું જ નીકળી જાય. 10-12 કળી લસણની મેં છોલીને તૈયાર રાખી છે, તો તે ક્રશ કરી લઈએ. અને લગભગ અડધા ઇંચ આદુને પણ આ રીતે છોલી અને ટુકડા કરી લીધા છે, તેને પણ આપણે તેની સાથે જ ક્રશ કરી લઈશું. અને હવે મેં એ જ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. તમે ચાહો તો ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે તેમાં એડ કરીશું આદુ લસણ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે સમારીને રાખી છે તે એડ કરી લઈશું. બધી જ વસ્તુને આપણે સરસ રીતે હલાવી લઈશું અને લગભગ 1 મિનિટ સુધી આપણે તેને સાતળી લઈશું. અને સરસ રીતે સાતળી લીધા પછી આપણે તેમાં એડ કરીશું 1/2 બાઉલ જેટલું લીલું લસણ, તે બિલકુલ ઓપ્શનલ છે. અને 1 બાઉલ જેટલી મેં લીલી ડુંગળી એડ કરી છે અને તે પણ બિલકુલ ઓપ્શનલ છે. અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી લગભગ 1 મિનિટ માટે તેને સાતળી લઈશું. સરસ રીતે સતળાઈ જાય તે પછી આપણે તેમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને મેં અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે, તે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી ફરીથી એકવાર આપણે તેને 1 મિનિટ માટે સાતળી લેવાની છે. અને હવે આપણે તેમાં એડ કરીશું બાફેલા લીલવા. લીલવા જ્યારે ઠંડા થઈ જાય તે પછી આપણે તેને 15-20 સેકન્ડ સુધી મિક્સીમાં ક્રશ કરી લઈશું. બિલકુલ પેસ્ટ ના થઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તમે ઈચ્છો તો આ કચોરીમાં તમે તમારા સ્વાદ અનુસાર ખાંડ પણ એડ કરી શકો છો. અને હવે આપણે તેમાં એડ કરીશું લગભગ 1 બાઉલ જેટલી સમારેલી કોથમીર. અને હવે કોથમીરને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને કોથમીર મિક્સ થઈ જાય તે પછી આપણું આ મિશ્રણ છે તેને આપણે સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યાં સુધી સાઈડમાં મૂકી રાખીશું. મેં અહીં લગભગ 600 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું એટલે કચોરી છે તે થોડી ક્રિસ્પી બને. અત્યારે મેં લગભગ 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. જરૂર પડશે તો આપણે પાછળથી પણ એડ કરી શકીશું. કચોરીને ક્રિસ્પી બનાવવા માટે આપણે મુઠ્ઠીભર મોયણની જરૂર પડશે. તમે જોઈ શકો છો કે લોટમાં હજી મોયણ થોડું ઓછું છે, મુઠ્ઠી બંધાતી નથી. તો આ સમયે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ફરીથી એડ કરીશું. ટોટલ આપણે 5-6 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. અને હવે તમે જોઈ શકો છો કે તેલનું પ્રમાણ છે તે બિલકુલ પરફેક્ટ છે. તો હવે આપણે ધીમે ધીમે તેમાં પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. પાણી છે તે આપણે ધીમે ધીમે એડ કરીશું એટલે લોટ છે તે વધારે પડતો ઢીલો ના થઈ જાય. આપણે બહુ કડક લોટની પણ જરૂર નહીં પડે. જો લોટ વધારે પડતો કડક હશે તો કચોરી વાળ્યા પછી કચોરી છે તે તેલમાં મૂક્યા પછી ખુલી પણ શકે છે. એટલે આપણે રોટલીથી થોડો ટાઈટ પરોઠા જેવો લોટ બાંધીશું. અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણે લગભગ આટલો ઢીલો લોટ તૈયાર કરીશું, બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. લોટ બંધાઈ જાય તે પછી આપણે લોટની ઉપર લગભગ 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને આ રીતે લોટની ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે. અને લોટને ઢાંકી અને 10 મિનિટ સુધી સેટ થવા માટે આ જ રીતે રહેવા દઈશું. અને હવે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો લોટને આપણે થોડો મસળી લઈશું.
અને જો તમને મારી રેસિપી સારી લાગતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો, તેથી મારી દરેક નવી રેસિપી તમારા સુધી પહોંચી શકે। આ રીતે આપણે લોટને લગભગ 2-3 મિનિટ માટે મસળીશું। આપણે આ ટાઈપનો સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું। તો હવે આપણે આ લોટમાંથી લુઆ તૈયાર કરી લઈશું। તમે તમારી મનગમતી સાઈઝમાં નાના અથવા તો મોટા લુઆ તૈયાર કરી શકો છો। આ રીતે થોડો થોડો લોટ હાથમાં લેતા જઈશું અને આપણી મનગમતી સાઈઝમાં આપણે લુઆ તૈયાર કરી લેવાના છે। આટલા લોટમાંથી આ સાઈઝના લગભગ 35-37 જેટલા લુઆ તૈયાર થશે। અને હવે લુઆને આ રીતે હથેળીની મદદ વડે દબાવી અને એક મોટી પૂરી તૈયાર કરી લઈશું। પૂરીને આપણે બહુ જ પાતળી નહીં વણીએ, નહીં તો તેલમાં નાખ્યા પછી આપણી કચોરી છે તે ફાટી પણ શકે છે। આપણે પૂરી આટલી જાડી રાખવાની છે। તો હવે આપણે જે માવો તૈયાર કર્યો હતો તે તેમાં ભરી લઈશું। આ સાઈઝની પૂરીમાં લગભગ 1 ચમચી જેટલો માવો એડ કરીશું। પૂરીની કિનારી પર માવો ના આડે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। અને આ રીતે પૂરીની દરેક સાઈડ છે તે આપણે હાથમાં ભેગી કરી લેવાની છે। આ રીતે ચારે બાજુથી આપણે પૂરી છે તે વચ્ચે લાવી દઈશું અને જે વધારાનો લોટ છે તે આપણે આ રીતે નીકાળી લઈશું। આ રીતે વધારાનો લોટ નીકાળી લીધા પછી વચ્ચેના ભાગથી આપણે કચોરીને થોડી દબાવી લઈશું, એટલે કચોરી તેલમાં મૂક્યા પછી ખુલી ના જાય। હવે આ કચોરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે બીજી રીતથી કચોરી વાળીશું। પૂરીની સાઈઝ આપણે એ જ રાખીશું। આ રીતે ચારે બાજુથી પૂરી છે તેનાથી આપણે જે મિશ્રણ છે તેને કવર કરી લેવાનું છે। અને આ રીતે જે છેલ્લો પાર્ટ વધે તેને થોડો ખેંચી અને ઉપરની બાજુ આ રીતે પ્રેસ કરી લઈશું। આ રીતે થોડું ખેંચી અને પ્રેસ કરીશું એટલે જે કચોરી છે તે તેલમાં મૂક્યા પછી ખુલી ના જાય। આટલા લોટમાંથી આ સાઈઝની લગભગ 35-37 કચોરી બનશે। તો પહેલાં આપણે બધી કચોરી તૈયાર કરી લઈશું। કચોરી વાળી લીધા પછી લોટમાં થોડો તેલ મૂકીને ચેક કરીશું। લોટ છે તે આ રીતે ધીમે ધીમે ઉપર આવે તેટલું જ આપણે તેલ ગરમ કરીશું, એટલે કે કચોરી તળવા માટે આપણું તેલ છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે। મેં બધી જ કચોરી આ રીતે વાળીને તૈયાર કરી લીધી છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને એક એક કરી અને કચોરી ગરમ તેલમાં મૂકતા જઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાથી કચોરીનું જે પડ છે તે ક્રિસ્પી બને છે। 3-4 મિનિટ થાય તે પછી આપણે આ રીતે કચોરીને પલટાવી અને ચેક કરી લઈશું અને કચોરી જ્યારે બધી જ બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું। અને હવે તમે જોઈ શકો છો કે કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો આ કચોરીને આપણે એક પેપર નેપકિન પર નીકાળી લઈશું। એકવારની કચોરીને તળાતા લગભગ 6-7 મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને આ જ રીતે આપણે બાકીની કચોરીને પણ મીડિયમ ગેસ પર તળી લઈશું। અને હવે આપણી લીલવાની કચોરી પીરસવા માટે બિલકુલ તૈયાર છે। કચોરી ઉપરથી બહુ જ ક્રિસ્પી બની છે। ગરમ ગરમ લીલવાની કચોરી આમલીની ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે।